સમગ્ર રાજ્યમાં શ્વાનનો આતંક વધી રહ્યો છે ત્યારે હવે અમદાવાદમાં પણ શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે અમદાવાદના ખોખરા વિસ્તારની મેરી સોસાયટીમાં રખડતા શ્વાને ચારથી પાંચ લોકો પર હુમલો કર્યો છે જો કોર્પોરેશનની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને રખડતા શ્વાનને પકડી લેવાયો છે વાત ડુંગળીની કરીએ તો ડુંગળીના ભાવ તળીએ ગયા અને તો રાંચી પંથકમાં ડુંગળી પકવતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો ધરતીપુત્રો એક સાંધે ત્યારે તેર તૂટે એવી સ્થિતિનું નિર્માણ થાય છે ક્યારેક કુદરતી આફતોના કારણે પાકમાં નુકસાન આવે તો ક્યારેક તૈયાર થઈ ગયેલા પાક પર માવછું પાણી ફેરવી નાખે આટલું બાકી હતું તો ખેડૂતોને તૈયાર થયેલા પાકના પૂરતા ભાવ નથી મળતા અતિવૃષ્ટિમાં ચોમાસુ પાકના ધોવાણ બાદ ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લઈ અને ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું ખેડૂતોને આશા હતી કે ડુંગળીનું મોટા ઉત્પાદન કરીશું તો ભાવ પણ સારા મળશે પરંતુ વાતાવરણમાં આવેલા અચાનક ફેર પલટાના કારણે ડુંગળીનો પાક પ્રથમવાર નિષ્ફળ ગયો અને બાદમાં ફરી ખેડૂતોએ બીજીવાર મોંઘા બિયારણો લઈને ફરીથી વાવેતર પણ કર્યું પરંતુ બબ્બે વખત વાવેતરમાં પુષ્કળ ખર્ચ પણ કરી નાખ્યો આ વખતે પણ ખેડૂતોને આશા હતી કે પાક તૈયાર થઈ જશે અને મવલખ ઉત્પાદન થશે અને સારા એવા ડુંગળીના ભાવ ચોક્કસથી મળશે પરંતુ ડુંગળીના ભાવ હાલ તળિયે બેસી જતા ખેડૂતો પર આફ ફાટી પડ્યું ડુંગળી પકવતા ખેડૂતોએ વાવેતરથી લઈ અને ઉત્પાદન સુધી એક વિગાદેઠ ખાતર બિયારણ જંતુનાશક દવા સહિત તમામ મજૂરી ખર્ચ ચડાવી અને અંદાજિત પચીસ હજાર રૂપિયા જેટલો મોટો ખર્ચ કર્યો પરંતુ જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા ગયા તો એક કિલો ડુંગળીના બે થી ત્રણ રૂપિયા મળી રહ્યા છે ખેડૂતો માટે ખર્ચ પણ માથે પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે